નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મહત્ત્વનો ટોપિક એવો છંદ અને છંદમાં પણ મહત્ત્વનો છંદ એવો વંશ વંશસ્થ છંદ છે એમની સંપૂર્ણ માહિતી આજે લેવાના છે કે એમાં કેટલા અક્ષર હોય છે શું એમનું બંધારણ હોય છે આ વંશ વંશસ્થ છંદ છે એ કયા પ્રકારનો છંદ છે આ બધી જ માહિતી આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ અને મિત્રો આમાંથી કેવા સવાલ પણ પૂછાય છે એમની પણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છે તો મિત્રો શરૂઆતથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો મિત્રો શરૂઆત કરીએ વંશસ્થ છંદ વિશે

ચોક્કસ હોય છે તો આ છંદ કયા પ્રકારનો છે તો કે વંશસ્થ છંદ છે એ અક્ષરમેળ પ્રકારનો છંદ છે હવે તેમનું બંધારણની વાત કરીએ તો સૌપ્રથમ એમના અક્ષર જોઈએ તો કે અક્ષર કેટલા હોય છે આ છંદના તો કે બાર આ છંદના અક્ષર કેટલા હોય છે બાર મિત્રો યાદ કરો આગળના જ્યારે આપણે વિડીયોમાં જોયું એમાં કયો છંદ જોયો તો કે ત્રોટક અથવા ત્રોટક તો આ છંદના પણ અક્ષર કેટલા હોય છે તો કે બાર હોય છે હજી મિત્રો આગળ છંદ જોઈશું એમાં પણ અક્ષરો સંખ્યા હશે બાર તો આમાંથી વધારે પડતો વધારે કહી શકાય એવો સવાલ આપને પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયા છંદના અક્ષર બાર નથી અક્ષર બાર નથી તો તમને ત્રણ ઓપ્શન છે એ બાર અક્ષરના છંદ હશે એમના મૂકેલા હશે અને એકાદ ઓપ્શન છે એ કોઈ પણ બીજો છે એ મૂકેલો હોય અને વધારે પડતો જ્યારે પણ પરીક્ષામાં પૂછાણું છે તો વધારે પડતો ઓપ્શનમાં અગિયાર અક્ષરનો છંદ છે જે આપણે ઇન્દ્રવ્રજા ઉપેન્દ્રવ્રજા અને આ બંને જે છંદ જોઈ ગયા એ અગિયાર અક્ષરના વધારે તમને પૂછતા હોય છે એટલે આપણે આમાં ધ્યાન રાખીશું અથવા આનંદ સવાલમાં આવી રીતના પણ ચેન્જીસ કરી શકે કે ભાઈ નીચેનામાંથી કયો છંદ અલગ પડે છે અલગ પડે છે તો આ અલગ પડે એટલે કઈ રીતના અલગ હોય છે તો કે ભાઈ અક્ષરની સંખ્યાની પ્રમાણે એ અલગ હોય છે એટલે આ રીતના પણ આપણે સવાલ પૂછાય તો આપણે યાદ રાખી શકીએ અથવા ધ્યાન રાખી શકીએ અને મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક પેજ ફેસબુક ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ મેળવી શકો છો આપણે જોઈએ એમનું ગણ બંધારણની વાત કરીએ વંશસ્થ છંદ વિશે તો કે એમનું ગણ છે જત જ ર શું એમનું ગણ બંધારણ છે જત જર વંશસ્થ છંદનું બંધારણ જત જર ઘણી વખત આવું પણ પરીક્ષામાં તમને પૂછાય જશે કે ભાઈ જત જર છ ગણ બંધારણ છે એ કયા છંદનું છે તો કે વંશસ્થ છંદનું છે એમના ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે તો પ્રથમ પંક્તિ આપેલી છે ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને તો સૌપ્રથમ આપણે પંક્તિને ઓળખવા માટે શું કરીશું મિત્રો તો કે અક્ષરની સંખ્યા ગણીશું તો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો આમાં અક્ષર કેટલા છે તો કે બાર હવે ત્રણ ત્રણની જોડ બનાવીએ તો કે ત્રણ ત્રણની જોડ આવી કંઈક બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે ત્રિકાળ એટલે કે લઘુ ગુરુ લઘુ હવે અહીંયા નું નું ઉપર ભાર પડે છે એટલે લઘુ હોવા છતાં પણ શું બની જશે ગુરુ ગુરુ અને લઘુ તો આ રીતના ગુરુ ગુરુ લઘુ પછી તો કે લઘુ ગુરુ હતું એટલે ભાઈ એમાં પણ ભાર પડે છે એટલે ગુરુ અને લઘુ લઘુ એટલે પછી કયો આવશે ગુરુ લઘુ ગુરુ તો આવું કોનું બનશે તો ફટાફટ અહીંયા લઈએ તો કે ય માતા મા તારા તારા જ રાજભા જ ભાન ભાન સ ન સલ અને સલ ગા હવે ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ અમે યાદ રાખી લેશું જો મિત્રો તમને યાદ રહે છે તો સારામાં સારી બાબત છે પરંતુ ઘણી વખત પરીક્ષામાં ઉતાવળમાં આવડતું હોવા છતાં પણ તમને ભૂલ થતી હોય તો આપણે છે સરળતા ખાતર છે એ ફટાફટ આપણે લખી લઈશું આમાં બહુ ઓછો સમય જતો હોય છે કે જો તમને ખાલી આઠ અક્ષરનું જે ગણ બંધારણ આપણું છે એ છંદ ઓળખવાનું ગણ તો કે ય મા તારા જ ભાન સ તો આ આઠ અક્ષર જો તમને આવડતું હોય તો તમે આ સરળતાથી છે એ બનાવી શકો છો તો બાજુમાં સરળતા ખાતર તમે ફટાફટ બનાવી શકો જેથી કરીને તમારો માર્ક્સ ખોટો પડવા અથવા માર્ક્સ જવાની શક્યતા બહુ નહેવતથી છે હવે જોઈએ આવું બંધારણ કોનું છે તો કે ભાઈ જ ભાન એટલે કે જ પછી તો કે આવું તારા જ એટલે ત પાછું જ અને ભા તો આવશે ર તો આપણું ગણ બંધારણ શું બનશે વંશસ્થનું તો કે જ ત જ ર તો આ રીતના આપણું બંધારણ બનશે હજી બે થી ત્રણ ઉદાહરણ લઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો બીજું ઉદાહરણ છે સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરો સદૈવ ચિંતા દિલમાં વહિયા કરે મિત્રો અહીંયા કરે આવશે કરું નહીં આવે કરે આવશે હવે જોઈએ અક્ષર ગણીએ ત્રણ છ નવ દસ અગિયાર બાર પછી ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો આ રીતના ત્રણ ત્રણની જોડ બનશે હવે લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ ગુરુ લઘુ હવે મિત્રો અહીંયા ચિંતા છે એટલે કે તીવ્ર અનુસ્વાર છે એટલે તીવ્ર અનુસ્વાર હોય તો લઘુ હોય તો પણ શું થઈ જશે મિત્રો તો કે ગુરુ થશે અહીંયા શું આવશે ગુરુ ગુરુ અને લખુ લઘુ ગુરુ લઘુ વહિયા એટલે ગુરુ કરે એટલે લઘુ અને રે એટલે ગુરુ તો આ રીતના આપણું બંધારણ બનશે તો શું જ આવશે તો કે જ ભાન એટલે કે જપાનમાં જ તા રાજા એટલે ત જપાનમાં જ અને રાજ અભામાં ર તો આ રીતના આપણું એક બંધારણ બનશે અને આ પંક્તિ પણ આપને આગળ પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે ત્રીજું ઉદાહરણ જોઈએ અનેક હું એકલટો

બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરી તો કે લઘુ ગુરુ લઘુ હવે અહીંયા શું આવશે મિત્રો તો કે કે હું એટલે ગુરુ આવશે ગુરુ અને લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ અને ગુરુ જો કદાચ અહીંયા રૂ હોય તો પણ યાદ કરો મિત્રો કે ભાઈ કોઈ પંક્તિ છે પંક્તિનો છેલ્લો અક્ષર હંમેશા શું આવશે તો કે ગુરુ જ આવશે એટલે પંક્તિનો છેલ્લો અક્ષર હંમેશા કયો આવશે ગુરુ આવશે પણ મિત્રો આ નિયમ ખાલી કયા છંદમાં છે તો કે અક્ષરમેળ અક્ષરમેળ છંદમાં લાગુ પડે છે પરંતુ છે એ માત્ર છંદમાં છે એ લાગુ પડતો નથી એટલે આપણે એ પણ યાદ ધ્યાન રાખીશું કે ભાઈ પંક્તિનો છેલ્લો અક્ષર હંમેશા ગુરુ લેવો પણ કયા છંદમાં જોવામાં આવશે તો કે જે અક્ષરમેળ છંદ જેટલા પણ છે એમાં આ નિયમ લાગુ પડશે જ્યારે માત્રામેળ છંદમાં આ નિયમ લાગુ પડતો નથી એટલે આપણે એનું ધ્યાન રાખીશું હવે જોઈએ આપણું બંધારણ શું બનશે તો કે જબાનમાં જ તારા જ ત જભાનમાં જ અને રાજભા એટલે ર તો આ રીતના આપણું બંધારણ બનશે હજી એક પંક્તિ જોઈએ કરેલ આમંત્રણ ધર્મરાજને કરેલ આમંત્રણ ધર્મરાજને તો સૌપ્રથમ પંક્તિના ધર્મ રાજને તો સૌ પ્રથમ પંક્તિ ત્રણ ત્રણ ની જોડ તો આ રીતના જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ મિત્રો તો કે લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લખુ હવે અહીંયા ગુરુ કેમ આવ્યો મિત્રો તો કે મંત્રણ એટલે મ ઉપર તીવ્ર અનુસ્વાર છે એટલા માટે ગુરુ આવશે પછી તો કે લઘુ અને અહીંયા શું આવશે ધર્મ એટલે ધ ઉપર છે એ જોડાક્ષરનો ભાર પડે છે મનો ભાર પડે છે ધર્મ રનો ભાર પડે છે એટલા માટે છે એ લઘુ હોવા છતાં પણ શું બનશે ગુરુ અને અહીંયા લઘુ અને અહીંયા શું આવશે ગુરુ લઘુ ગુરુ તો જોઈએ જ ત જ ર તો આ રીતના આપણો વંશસ્થ સન છે તો વંશસ્થ છંદમાં કેટલા અક્ષર હોય છે તો કે બાર અક્ષર હોય છે અને એમનું બંધારણ શું હોય છે જત જ ર એમનું બંધારણ હોય છે અને મિત્રો આ જ સવાલ હજી પણ કહું છું હજી ઘણી વખત આ પૂછાઈ ગયેલો છે કે અક્ષરની સંખ્યા અક્ષરની દૃષ્ટિએ આ છંદ છે આપણા માટે ખૂબ જ મહત્ત્વના હોય છે કે જેટલા પણ છંદના બાર અક્ષરો છે એ બધા જ આપણે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે એટલે આપણે ધ્યાન રાખીશું તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના અલગ વિડીયોમાં જોઈશું જો મિત્રો કોઈ ડાઉટ હોય કોઈ કન્ફ્યુઝન હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ